નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિણા વિદ્યાલય પાડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ ભરદેવે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર બહુપદીના શૂન્ય છે કે નહીં એની ચકાસણી કરીશું અને બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા એની આપણે સમજ મેળવીશું. તો જુઓ મિત્રો, આ જે મુદ્દો છે એ તમારા માટે થોડો નવો છે. આપણે ધોરણ 8 ની અંદર કિંમત મુકતા તો શીખી ગયા છીએ, ફક્ત અહીંયા ચકાસણી કરી એ નવું છે અને શૂન્ય શોધવા એ નવું છે. તો ચાલો એની સરળતાથી સમજૂતી મેળવી લઈએ. તો જુઓ મિત્રો, અહીં ચકાસો કે ઉદાહરણ નંબર 3 આપેલું છે, એમાં કીધેલું છે કે ચકાસો કે -2 અને 2 એ બહુપદી x+2 ના શૂન્ય છે કે નહીં. અહીંયા તમારે ફક્ત ચકાસણી કરવાની છે, બરાબર ચકાસણી કરવાની છે. એટલે જુઓ, ચકાસણી કરી અને શૂન્ય શોધવું એની અંદર ડિફરન્સ છે. તો અહીંયા તમારે ચકાસણી કરતી વખતે અહીંયા જુઓ, -2 એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. તો તમે બહુપદીની અંદર અહીંયા x ની કિંમત -2 મૂકો તો તમારે જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. જો 0 આવે તો બહુપદીનું શૂન્ય કહી શકાય, અને જો 0 ના આવે તો બહુપદીનું શૂન્ય ન પણ હોય, બરાબર. એટલે કે 0 ના આવે તો બહુપદીનું શૂન્ય નથી, એમ તમે સીધે સીધું રજૂ કરી શકો. તો અહીં જો આપણે બહુપદી લઈએ, બહુપદી આપણને આપેલી છે x+2 છે. તો અહીં જુઓ, p(x) = x+2 એ બહુપદી આપેલી છે. એમાં જોવાનું છે -2 અને 2 એક સાથે બે કિંમત તમે ના મૂકી શકો, આપણે વારા ફરતી કિંમત મૂકીએ. તો જો x+2 માં x = કેટલા મૂકીએ? x = -2 મૂકતો અહીં x ની કિંમત -2 મૂકીએ. તો જો p(x) ની કિંમત -2 મૂકવાની છે બરાબર x દેખાય, તો કેટલા મૂકવાના? -2 + 2 = -2. અહીંયા +2 છે, 2 કેન્સલ થઈ જાય, 1 પ્લસ છે અને 1 માઇનસ છે, અથવા તો 2 માંથી 2 બાદ કરો તો 0. પરિણામ શું મળે છે? 0 મળે છે. તેથી આપણે કહી શકીએ કે અહીંયા -2 એ બહુપદી p(x) એટલે કે x+2 નું શૂન્ય છે, બરાબર. તો અહીં લખી શકીએ p(x) = 0 મળે છે. તેથી -2 એ બહુપદીનું શૂન્ય છે, બરાબર. હવે જો આપણે આગળ બીજું શોધવાનું છે કે 2 એ બહુપદીનું શૂન્ય છે. તો અહીંયા જો આપણે આગળ p(x) = બહુપદી હતી આપણા જોડે, તો p(x) = કઈ હતી? x+2 નો x = કેટલા મૂકવાના છે? પેલા -2 મૂક્યા, હવે x = 2 મૂકવાના છે. x = 2 મૂકતો અહીં જો બહુપદી p(x) નો જો x દેખાય કયો? 2 મૂકવાના, 2 + 2 બરાબર કેટલા થાય છે? 4 થાય છે. અહીં p(x) = 4 મળે છે. તેથી જો 0 મળતું હોય તો જ બહુપદી શૂન્ય છે એમ કહી શકાય, પણ અહીં પરિણામ 0 થતું નથી. તેથી આપણે કહી શકીએ કે માટે p(x) = 4 હોવાથી અહીંયા 2 એ બહુપદીનું શૂન્ય નથી, 2 એ x+2 નું શૂન્ય નથી.
બરાબર અહીંયા જો શૂન્ય હોય તો પરિણામ જીરો જ મળે, જો શૂન્ય ના હોય તો પરિણામ જીરો મળે નહીં. તો જુઓ ફરી એક વાર રિપીટ કરી લઈએ, px બરાબર બહુપદી આપણા જોડે x પ્લસ 2 હતી, એમાં x બરાબર પહેલા કિંમત કેટલા મૂકવાની, કેટલી મૂકવાની હતી માઇનસ 2, એટલે કે માઇનસ 2 બહુપદીનું શૂન્ય છે કે નહીં એની ચકાસણી કરવાની હતી. તો આપણે x ની કિંમત માઇનસ 2 મૂકી, બરાબર માઇનસ 2 પ્લસ 4, અહીં માઇનસ 2 પ્લસ 2 છે બરાબર, માઇનસ 2 પ્લસ 2 પ્લસ 2 માઇનસ 2 કેન્સલ કરી દઈએ, જવાબ 0 મળે છે. તો p ઓફ x બરાબર 0 મળે છે, તેથી x બરાબર માઇનસ 2 એ બહુપદીનું શૂન્ય છે એમ કહી શકાય. એ જ રીતે જો p ઓફ x બરાબર x પ્લસ 2 માં ફરીથી બીજી કિંમત કેટલી મૂકવાની છે, 2, x બરાબર 2 મૂકતો અહીંયા p ઓફ x બરાબર 2 વત્તા 2 કરીએ તો જવાબ 4 મળે છે. તો અહીંયા p ઓફ x બરાબર p ઓફ x એની કિંમત 4 મળે છે, હોવાથી 2 એ x પ્લસ 2 નું શૂન્ય નથી તેમ કહી શકાય બરાબર. હવે જુઓ અહીં ઉદાહરણ નંબર 4, બહુપદી p ઓફ x બરાબર 2x પ્લસ 1 ના શૂન્યો શોધો. તો અહીંયા શૂન્ય શોધવાના છે, તો જો શૂન્ય શોધવાના હોય તો અહીંયા p ઓફ x બરાબર કેટલા લેવા પડી, p ઓફ x બરાબર 0 લેતો, અહીં બહુપદી જે આપેલી હોય એના બરાબર શું લેવાનું, 0 લેવાના. માટે અહીંયા 2x પ્લસ 1 બરાબર 0. હવે જુઓ પ્લસ 1 છે, જમણી બાજુ જાય તો શું થાય, માઇનસ થાય. માટે 2x બરાબર શું થાય, માઇનસ 1, x જોડે 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય. માટે x બરાબર માઇનસ 1 ના છેદમાં 2. તો જુઓ x ની કિંમત કેટલી મળી, માઇનસ 1 ના છેદમાં 2. તો અહીંયા શૂન્ય શોધવાનું હતું, તો બહુપદી p ઓફ x બરાબર 2x પ્લસ 1 નું 1 શૂન્ય, x બરાબર માઇનસ 1 ભાગ્યા 2. તો આપણે આગળ ચેપ્ટરની શરૂઆત કરી એ વખતે કીધેલું કે જો ચલની જેટલી ઘાત હોય એટલા બહુપદીના શૂન્યો મળે. અહીંયા ચલની ઘાત 1 હતી, 2x પ્લસ 1 એ સુરેખ બહુપદી હતી, ચલની ઘાત 1 હતી તેથી શૂન્યની સંખ્યા પણ 1 જ થાય. જો ચલની ઘાત 2 હોય બરાબર, એટલે શૂન્યની સંખ્યા 2 મળત, ચલની ઘાત 3 હોત તો શૂન્યની સંખ્યા 3 મળત. તો મિત્રો જેટલી બહુપદીની ઘાત એટલા શૂન્યની સંખ્યા બરાબર. અહીંયા આપણે ફક્ત ચકાસણી જ કરવાની હતી કે માઇનસ 2 અને 2 એ બહુપદીના શૂન્ય છે, અને અહીંયા તમારે શૂન્ય શોધવાનું હતું. તો તમારે મિત્રો ખાસ ખ્યાલ રાખવાનું કે શૂન્ય કેવી રીતે શોધાય અને શૂન્યની ચકાસણી કેવી રીતે થાય. અહીંયા કિંમત મૂકી ફક્ત ચકાસણી કરવાની હતી, અહીંયા પ્રશ્નની અંદર તમે ગૂંચાઈ ના જાઓ, એટલા માટે એકવાર આ મુદ્દો છે તે નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચર 7 ની અંદર સ્વાધ્યાય 2.2 વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.